दीपड़ानी दहशतमां छे, लोको घरनी बहार निकळता पण विचार करे छे। डेरामणा दीपड़ाए एवा तो डराव्या कि गीर सोमनाथना केटलाक गामना लोकोनी ऊंघ हराम थई गई। हुंकार बनेलो दीपड़ो क्यारे आवे अने हुमलो करी दे ते कई नक्की नहीं, केम के 24 कलाकमां दीपड़ाए 3 लोको पर हुमलो कर्यो हतो। गीर सोमनाथना मोरडिया अने मटाणा गामना लोको दीपड़ाना डरथी रीतसरना फफड़ी उठ्या। दीपड़ाथी तो बीक लागे हज ने, नाना छोकरा मेवड्या इने अमारे रेढ़ा न मुकाय। आ વિસ્તારમાં માનવભક્ષી બનેલો દીપડો લોહી તરસ્યું બન્યો હોય તેમ બે લોકોને ફાડી ખાધા છે। આ ઘટના બાદ બંને ગામના લોકો ઘરની બહાર નીકળતા 100 વાર વિચાર કરે છે। સ્થિતિ એટલી હદે ડરામણી છે કે ખેડૂતો ખેતરો પણ જઈ શકતા નથી, વિદ્યાર્થીઓને શાળાએ જવું હોય તો પણ ગભરાઈ રહ્યા છે। ડર તો લાગે જ છે, કેમ કે અમે ગામમાંથી આવતો એટલે કઈ નહીં, તો એકાધી વાર તો દીપડો હામો ઘટે છે। वरसाद खेंचाता जगत नो तात चिंता दूर बन्यो छे। राजकोट पा मगफळी मा बूंदा रोग आवता चिंता बेवड़ाई। राजकोट जिल्लाना खेडूतो छेल्ला 22 દિવસથી વરસાદની રાહમાં છે। વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં ગરકાવ છે। ત્યાં વધુ એક આફત આવી પડી, ખેડૂતોએ મગફળીનું મોટા પાયે વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ ખેંચાતા મગફળીમાં મુંડા નામનો રોગ આવી જતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા। રાજકોટ પંથકના પાળ ગામ સહિતના કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા 22 દિવસથી વરસાદ નથી વરસ્યો। વરસાદ ખેંચાતા ખેડૂતોને ભર ચોમાસે કુવા અને બોરમાંથી પિયત કરવાની ફરજ પડી છે, તો બીજી તરફ મગફળીના પાકમાં મુંડાએ મોકાણ સર્જતા ધરતીપુત્રો હેરાન પરેશાન છે। મગફળીમાં મુંડા નામનો રોગ આવતા પાક સુકાઈ રહ્યો છે। ખાતર અને મોંઘુ બિયારણ ઉપરથી મોંઘી ગાંઠ રાસાયણિક દવાઓ નાખતા મગફળીમાં મુંડા નામની જીવાત જતી નથી। આ મુદ્દે ખેડૂતોએ જણાવ્યું કે આ મુંડા એ મગફળીના મૂળમાં થતા હોય છે અને ઈયળ જેવો આ જીવ મગફળીના મૂળ ખાઈ જાય છે અને સમય જતા મગફળીનો પાક સુકાઈ જાય છે, જેથી ખેડૂતો હવે આશા રાખી રહ્યા છે કે જો વરસાદ આવી જાય તો મુંડાના રોગ પર નિયંત્રણ આવી શકે છે। રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાણકારી, શ્રાવણ માસમાં જુદા જુદા 11 દિવસ યાર્ડ બંધ રહેશે। રાજ્યની પ્રથમ નંબરની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શ્રાવણ માસમાં જુદા જુદા 11 દિવસ રજા રહેશે। કમિશન એજન્ટ એસોસિએશને શ્રાવણ માસમાં આવતા તહેવારોને લઈને યાર્ડમાં રજાઓ જાહેર કરી છે। આ દરમિયાન હરાજી સહિતની કામગીરી બંધ રહેશે। યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ, જનરલ કમિશન એજન્ટ, તોલાટ મજૂરો, વાહન માલિકો રજાના દિવસે કામકાજ બંધ રાખશે। શ્રાવણ માસના 4 સોમવાર, રક્ષાબંધન, રાધણ છઠ, સાતમ આઠમ, હરિનવમી, દશમ અને અમાસના દિવસે યાર્ડ બંધ રહેશે। હાલ ચોમાસુ પાક તૈયાર થવાના આરે છે, ત્યારે ગોંડલ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસ લઈને આવી રહ્યા છે। સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની 55 પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટ યાર્ડમાં વેચવા આવી રહ્યા છે। જો કે ચાલુ મહિનામાં 11 જેટલી રજાઓ રહેતા ખેડૂતોને અસર થશે। તીડ નિયંત્રણ ટીમ પહોંચી સરહદીય વિસ્તારમાં, સરહદીય મીઠાવી ચારણમાં તીડ આવ્યા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે। તીડ નિયંત્રણની ટીમે અને ગ્રામ સેવકોએ મીઠાવી ચારણના ખેતરોમાં સર્વે પણ હાથ ધર્યો છે। એકલ દોકલ માત્રામાં તીડ જેવા જીવજંતુ દેખાયા, તેને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા। તીડ નિયંત્રણ ટીમના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં તીડ ન હોવાનું સામે આવ્યું છે। તીડ જેવું દેખાતું ગ્રાસ હોપર્સ નામનું જંતુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ત્યારે ખેડૂતો દાવાને પગલે ભારત સરકારની તીડ નિયંત્રણ ટીમ ત્યાં પહોંચી હતી। સરપંચે કલેક્ટર અને તીડ નિયંત્રણની ટીમને જાણ કરી હતી। સર, સુબહ કિસાનોને દાવા કિયા થા કે તીડ દિખ રહે હૈ, અભી ક્યા યે તીડ હૈ યા ગ્રાસ ઓપર? યે સર સારા ગ્રાસ ઓપર હૈ, તીડ તો સિંગલ કોઈ તીડ હૈ નહીં। બનાસકાંઠા મેં ઓર યહાં મેં અભી ઇસ ગામ મેં આયે હુએ હૈં, કોઈ ભી તીડ નહીં હૈ એક ભી। तो किसानों को चिंता करने की कोई ज़रूरत नहीं है। और ये सारा ग्रास ओवर है, तो थोड़ी सी दवा ज़्यादा होता है तो थोड़ी दवा छिड़कने से अपना खत्म हो जाएगा, कोई ज़्यादा मतलब नुकसान वाली बात नहीं। तो सर, ये ग्रास ओवर और टीडी में क्या डिफरेंट है? सर, ग्रास ओवर एक लिमिटेड मतलब खाता है, इसका डाइट लिमिटेड होती है, परंतु टीडी होती है ये अपने वजन के बराबर तो खाना खा जाती है, और जहाँ भी बैठती है वहाँ पूरी फसल को चट कर जाती है। शाम को बैठ के तो सुबह तक कोई फसल मिलेगी भी नहीं, कुछ भी नहीं मिलेगा सर, उसको ये अंतर है इसका। सर, टीडी कितने दूर तक जा सकती है और ये ग्रास ओपर से कितने दूर तक जा सकते हैं? सर, ग्रास ओपर का तो ज़्यादा से ज़्यादा आपके 10-15 फीट के लिए जाता है इतना, और टीडी की जो स्पीड होती है 100 से लेकर 150 किलोमीटर तक की स्पीड हो जाती है एक दिन की, इतना मतलब एरिया कवर कर लेती है।
सर ग्रास ऑपर्स क्या खाते हैं? फसल ही खाते हैं? हाँ खाते फसल है, वो पत्ते खाते हैं, और टिड्डी होती है वो सब कुछ खाती है, उसके दाने भी बाले भी यहाँ तक उसका तना भी सारा कुछ खा जाती है। सर गुजरात में कई ग्रास ऑपर दिखे कहीं पे, यहाँ पे दिखे? नहीं नहीं यहीं पे नजर आए अभी फिलहाल में, तो हमें यही देखा हमने सर्वे कर रहे हैं, मतलब हमने 15 सर्वे कर लिए आज तक, अभी तक 15 सर्वे में कहीं भी कोई ना तो कोई ग्रास ऑपर दिखा, ना कोई लोकस्ट मिली, ना कुछ मिला टिड्डी को। सर ये किसानों के लिए नई आफत कह सकते? नहीं नहीं कोई आफत वाली बात नहीं, इससे कुछ भी नहीं है, इससे कोई ज़्यादा नुकसान नहीं है, पत्ते हैं। अब आपके पौधे पे मान लो 50 पत्ते लगे हैं, 20 लगे हैं, एक दो पत्ते खा जाए तो कोई नुकसान नहीं है उसे, कोई फसल कोई फर्क नहीं पड़ता। तीड नियंत्रण टीम ना अधिकारी तेमनु चोक्कसपणे कहेवुं छे के अत्यारे जे टीमो हती ते पाटण बनासकांठा अने कच्छ मां सर्वे करवामां आव्यो हतो, अने आ सर्वे मां क्यांय पण तीड अथवा ग्रास होपर देखाय न हता, परंतु आजे बनासकांठाना वाव तालुकाना मीठावी चारण गाम तेमज राजस्थानना भाटकी गामनी अंदर जे ग्रास होपर्स देखाय छे तेने लईने अत्यारे आ टीमो अहींया पहोंची छे अने तेनो सर्वे पण हाथ धरायो छे। किशोर तुवर, न्यूज 18 गुजराती, बनासकांठा। राजकोट में सासरियाना सेक्स कांड में शरमजनक खुलासा थया छे, ससराए पुत्रवधु माटे ऑनलाइन मंगाव्या सेक्स टॉयज। राजकोट में घरनी वहुना अश्लील वीडियो बनावीने कमाणी करता सासरियाओने लई मोटो घटस्फोट थयो। पूछपरछ दरमियान एवा खुलासा थया जेना कारणे सभ्य समाजनुं माथुं शरमथी झुकी जाय। ससराए तमाम मर्यादाओ नेवे मूकी खुद ससराए ज पुत्रवधु माटे ऑनलाइन सेक्स टॉयज मंगाव्या हता। आ सेक्स टॉयज थी पुत्रवधु पासे अश्लील हरकतो करावडावी तेना वीडियो बनावतो हतो। एवो पण खुलासो थयो के ससरो रोज रात्रे उठीने पुत्रवधु पासे बे बे कलाक सुधी नग्न डांस करावतो हतो। पुत्र अने पुत्रवधुनी अंगत पडना पण अश्लील वीडियो शूट करावतो हतो। बेडरूम सहित आखा घरमां केमेरा लगाव्या हता। पुत्रवधुना नग्न वीडियो जोवा माटे ससराए पोताना रूममां एक टीवी स्क्रीन पण लगावी हती। रूममां बेसीने ते पुत्रवधुना नग्न वीडियो अने पुत्र अने पुत्रवधुनी अंगत पडना वीडियो जोतो हतो। नवाईनी वात ए छे के सासू पण तेनो साथ आपती हती। बंगलाना एक रूममां मसाज पार्लर पण बनाव्यु हतु, जेमां वेब केमेरा गोठवीने अश्लील वीडियो बनावातो होवानो पण आरोप लगावायो। परिणीताना आरोप प्रमाणे जयारे ते गर्भवती हती त्यारे ससराए पति पासे तेना पेट सहितना शरीरना अंगोना वीडियो शूट कराव्या होवानो पण घटस्फोट थयो। खानगी रूममां केमेरानी घटनाओ वधता राजकोटनी सी टीम मैदानमां आवी अनेक स्थळોએ ચેકિંગ કર્યું છે। રાજકોટમાં ચેન્જિંગ રૂમમાં જાસૂસી કેમેરા તો નથી ને? આ તપાસ કરવા રાજકોટ સી ટીમે કડક હાથે કામ લીધું। પોલીસે શરૂ કર્યું ચેકિંગ। સ્પાય કેમેરા લગાવીને મહિલાઓની ઇજ્જત સાથે ખિલવાડ કરતા તત્વોને ખુલ્લા પાડવા રાજકોટ સી ટીમ અને દુર્ગા શક્તિ ટીમ ચેકિંગમાં નીકળી। શહેરના વિવિધ ગાર્મેન્ટ શોરૂમમાં જઈને મહિલા પોલીસે એક એક ખૂણાનું ચેકિંગ કર્યું। ચેન્જિંગ રૂમમાં જ્યાં જ્યાં સ્પાય કેમેરા લગાવી શકાય એવી આશંકાવાળી જગ્યાની ખાસ તપાસ કરાઈ। પોલીસના મતે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરમાં વખતો વખત આ પ્રકારે ચેકિંગ હાથ ધરાતું જ હોય છે। મહત્વનું છે કે જામનગરમાં બેંકના મહિલા શૌચાલયમાં સ્પાય કેમેરા લગાવ્યાની ઘટના બની હતી।